હોસ્પિટલમાં 18 મહિનાની બાળકીના પેટમાંથી 400 ગ્રામનું અવિકસિત ભ્રૂણ જટિલ સર્જરી કરી દૂર કરવામાં આવ્યું છે। મૂળ મધ્યપ્રદેશનો આ પરિવાર બાળકીનું પેટ અચાનક ફૂલી જવાથી પરેશાન હતો। વિવિધ રિપોર્ટ કરાવતા દીકરીના ગર્ભમાં અવિકસિત ભ્રૂણ હોવાનું સામે આવ્યું। આ ભ્રૂણને દૂર કરવાની સર્જરી અત્યંત પડકારજનક અને જોખમી હોવાથી મધ્યપ્રદેશના તબીબોએ હાથ ઊંચા કર્યા હતા। રાજસ્થાન કે ગુજરાતમાં બાળકીને સારવાર માટે લઈ જવા માટે કહ્યું હતું। તે સમયે સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકીના પિતાને સિવિલ હોસ્પિટલમાં થયેલી જટિલ સર્જરીની માહિતી મળી। બાળકીને પિતાએ સિવિલ હોસ્પિટલમાં સંબોધીને પોતાની બાળકીની તકલીફ વિશે ટ્વીટ કર્યું હતું, જેનો જવાબ સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગના વડા ડોક્ટર રાકેશ જોશીએ આપ્યો। આખરે પરિવારે બાળકીને લઈને અમદાવાદ આવ્યો અને તેની સફળ સર્જરી કરાવવામાં આવી છે। બાળ રોગ સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર જયશ્રી રામજી અને એનેથેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર તૃપ્તિ શાહના સહયોગથી સમગ્ર સર્જરી 3 કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક પાર પાડીને આ ભ્રૂણને દૂર કરવામાં આવ્યો। બાળકી પીડામુક્ત થતા તેના માતા પિતાએ સિવિલ હોસ્પિટલ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો। તો હમને સબસે પહેલે ઉદયપુર દિખાયા તો ઉદયપુર વાળા સરને દેખા ઉન્હોને તો સબ દેખ કે સીટી સ્કેન વગેરે ઓર કરાઈ ઉન્હોને તો વો દેખ કે શોક હો ગયે થે કી એસા ભી હોતા હૈ તો ઉનકે સમજ મે ભી નહીં આયા ઓર ઉન્હોને કહા કી ઓર આગે દિખાઓ યા આપ અગર મુજસે ભી કરાના ચાહતે હો તો રિસ્ક હૈ રિસ્ક લેકે કરૂંગા મેને કહા સર રિસ્ક નહીં ચાહીએ સબ રિસ્ક લેના ચાહતે થે બાકી યું કન્ફર્મ કોઈ ભી નહીં થા। हमने सर से ट्वीट पे पूछा था तो सर ने कहा वेलकम आप आ जाइए कोई दिक्कत नहीं है। तो हम आए और सर ने इसका इलाज बहुत अच्छे से किया है, ये एकदम स्वस्थ है, कोई परेशानी नहीं है। ये बीमारी का हमको तो पता नहीं है लेकिन 1-2-3 महीने से अभी भी हाथ वो गिठान टाइप में बाहर निकलने लग गया था पेट से, तो हमारे हाथ में कड़क टाइप में रहता था तो हमने उस हिसाब से दिखाया। इसको टेरेटोमा बोलते हैं, फेटूज इन फेटू। 18 મહિનાની વેદિકા લગભગ 20 જુલાઈ ના દિવસે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને એ બાળકીને ફિટસ ઇન ફિટુ એટલે કે જે 18 મહિનાની બાળકી છે એના શરીરની અંદર આપણે જેને ભ્રૂણ કહીએ છીએ એનો વિકાસ એના શરીરમાં થઈ રહ્યો હતો। બાળકી દાખલ થઈ ગઈ, ફિટસ ઇન ફિટુ હતું। એ બહુ ચેલેન્જિંગ સર્જરી હોય છે એકચ્યુઅલી, કેમ કે એ જનરલી પેટના પાછળના ભાગમાં આ બાળકીની જે ગાંઠ હતી એ ગાંઠ જે એની જમણી કિડની છે એને સખત રીતે પ્રેશર પર લાવેલી એની જે ધોરી નસો જે આંતરડામાં સપ્લાય કરતી હોય એની બ્લડ વેસલ્સ, એની શરીરની ધોરી નસ, કિડની નસ, આ બધી નસો એ ગાંઠની અંદર હતી જેને સાચવીને ડેમેજ થયા વગર આટલી મોટી ગાંઠ કાઢવાની હતી એટલે એક ચેલેન્જ હતું। બધી જ સારવાર એક જ જગ્યા પર આપી અને એમના દરેક પ્રશ્નોનું નિવારણ લાવી બાળકને સ્વસ્થ કરી હસતું રમતું ઘરે મોકલીએ છીએ। ફિટસ ઇન ફિટુ એક બહુ જ રેર એનોમલી છે જેને લગભગ 5 લાખે 1 બાળકમાં જોવા મળે છે અને એની જે ડેવલપમેન્ટ થિયરી છે એ 2 ટાઈપની છે। આઈધર એ મોનોઝાયગોટિક ટ્વીન એટલે કે જ્યારે અંડકોશ પ્રેગ્નન્સીની શરૂઆતમાં ફલિત થાય અને પછી જે એના શરૂઆતના સેલ જો 2 ભાગમાં વહેંચાય એમાંનો જે નાનો ભાગ હોય એ મોટા ભાગની અંદર એન્ગલ્સ થઈ જાય એટલે કે શરીરની અંદર એનો ગ્રોથ થવા લાગે। જ્યારે બાળક નોર્મલી ગ્રો કરે તો એની સાથે સાથે આ એક પેરાસાઇટિક ટ્વીન તરીકે એનો જે ગાંઠ છે એનો ગ્રોથ થતો હોય છે।